અનોખી માનતા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સિતવાડાના વતની અને હાલમાં અમદાવાદ ખાતે રહેતા ભાજપ પ્રેમી રાજુભાઈ પારેખે રાખેલી માનતા પૂર્ણ કરી. પ્રાંતિજના સિતવાડાના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા રાજુભાઈ પારેખ આસરવામાં ભાજપની પેનલનો વિજય થતાં રાજુભાઈએ સિવિલ કેમ્પસમાં આવેલા ખોડિયાર માતાના મંદિર સુધી સુતા સુતા જવાની માનતા પૂરી કરી. અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી, પ્રદીપસિંહ જાડેજા તથા પૂર્વ ધારાસભ્ય રજનીકાંત પટેલ માટે માનતા રાખીને પૂરી કરી ચૂક્યા છે. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની સરકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતીઓના ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે. જ્યારે પણ વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે હોય છે ત્યારે તેમનું અભિવાદન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી જતા હોય છે. આવા જ એક ભાજપ પ્રેમી વ્યક્તિ છે આસરવાના રાજુભાઈ પારેખ, જેમનો ભાજપ પ્રત્યેનો પ્રેમ અનોખો છે. આસરવાની વ્યક્તિનો અનોખો ભાજપ પ્રેમ. હાલમાં જ યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આસરવામાં ભાજપની પેનલ જીતે તે માટે રાજુભાઈએ સુતા સુતા મંદિરે જઈને દર્શન કરવાની બાધા રાખી હતી. ચૂંટણી બાદ આસરવામાં ભાજપની પેનલનો વિજય થતાં રાજુભાઈએ સિવિલ કેમ્પસમાં આવેલા ખોડિયાર માતાના મંદિર સુધી સુતા સુતા જવાની માનતા પૂરી કરી હતી. ભાજપ માટે નિસ્વાર્થ ભાવે માનતા રાખી છે. આસરવા ગામમાં રહેતા 48 વર્ષના રાજુભાઈ પારેખ નોકરિયાત વ્યક્તિ છે. રાજુભાઈ ભાજપ પ્રેમી છે અને ચૂંટણી સમયે ઉમેદવારોને સમર્થન તો આપે છે, સાથે તેમની જીત માટે નિસ્વાર્થ ભાવે બાધા રાખે છે. તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમના વિસ્તારમાં ભાજપ જીતે તે માટે તેમણે સુતા સુતા ખોડિયાર માતાના મંદિરે જવાને માનતા રાખી હતી. ભાજપના જીત્યા બાદ તેમણે આસરવાથી સિવિલ કેમ્પસમાં આવેલા ખોડિયાર મંદિર જઈને માનતા પૂરી કરી છે. પીએમ મોદી પ્રદીપસિંહ જાડેજા માટે માનતા રાખી ચૂક્યા. અંદાજે 2 કિલોમીટર જેટલા અંતર તેમણે સુતા સુતા પાર કર્યું હતું અને માતાજીને પગે લાગીને માનતા પૂર્ણ કરી હતી. રાજુભાઈએ અગાઉ 4 બાધા આ રીતે જ રાખી હતી, જેમાં 2014માં તેમણે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તે માટે પણ માનતા રાખી હતી. આ ઉપરાંત રાજુભાઈ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય રજનીકાંત પટેલ માટે પણ માનતા રાખી ચૂક્યા છે અને તેને પૂર્ણ પણ કરી હતી. એવામાં તેમણે હવે 5મી માનતા પણ પૂર્ણ કરી છે. માનતા પૂરી કરતા દરમિયાન રાજુભાઈની સાથે આસરવા વોર્ડના જીતેલા 4 ભાજપના કોર્પોરેટર પણ ઉપસ્થિત રહ્યા હતા. 2024માં પણ નરેન્દ્ર મોદી માટે માનતા રાખશે. ભાજપ પ્રેમી રાજુભાઈએ ZSTV સાથેની વાતચીતમાં જણાવ્યું કે હું આ વિસ્તારમાં ઘણા વર્ષોથી રહું છું. મેં અહીંયા ભાજપના શાસકોની કામગીરી જોઈ છે એટલે હું ભાજપને જ મત આપું છું. મારા માટે તો ભાજપમાંથી કોઈ પણ ચૂંટણી લડે હું પક્ષને જ પ્રાધાન્ય આપીને બાધા રાખું. અહીંયાના કોર્પોરેટરોએ બજેટને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને કામ કર્યા છે, એટલે મને પક્ષ પ્રત્યે આટલો પ્રેમ છે. આટલું જ નહીં, રાજુભાઈએ 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તે માટે પણ આ જ પ્રકારની માનતા રાખશે તેમ જણાવ્યું હતું. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. મારું નામ રાજુભાઈ લીલાધર પારેખ છે. હું નવા અસરવા ઉમિયા માતાના મંદિર પાસે રહું છું અને મારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન બનવાના હતા ત્યારે પણ મેં આવી બાધા રાખી હતી અને અત્યારે હાલ બી દિશાનભાઈ ઠાકોર, અન્નુબેન, મેનાબેન, ઓમજીભાઈ માટે પણ મેં આ બાધા રાખી છે. અને આ બાધા રાખવાનું કારણ એ હતું કે આજીભીની જે ચૂંટણીની હતી જંગ, એ બહુ મહાજંગ હતી અને એમાં મહારથીઓ સામે બી મોટા મોટા મહારથીઓ હતા, પણ અમને એક જ ધ્યેય હતું અર્જુનની જેમ કે અમને આંખ જ દેખાતી હતી, એટલે અમને એક જ વાત હતી કે બસ અમારા ઉમેદવાર જીતે, એ જ મારી ભાવના હતી. ચકલાથી સિવિલ ખોડિયાર માતાનું મંદિર જે છે વર્ષો પુરાણું, ત્યાંથી અહીંથી આરોટતો આરોટતો સિવિલ ખોડિયાર માતાના મંદિરે જઈશ અને ત્યાં મારી બાધા પૂરી કરીશ.